ઉપલેટા તથા તાલુકાના ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। ઉપલેટા અખિલ ભારતીય કિસાન સભા દ્વારા આજે દેશભરના ખેડૂતો આજે આંદોલન જે ચાલી રહ્યા છે તેના ભાગરૂપે દેશમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ખેડૂતોની સમસ્યા ઉપર ખેડૂતો રસ્તા પર શાકભાજી ઢોળે છે છતાં સરકારની નીતિઓમાં કોઈ પરિવર્તન આવેલ નથી ત્યારે સરકાર કોઈ વાત સાંભળતી નથી ત્યારે આ સંઘ દ્વારા દેશભરના ખેડૂતો ભાગ લેશે, ચક્કાજામ કરશે અને આજે ઉપલેટામાં કિસાન સંઘ દ્વારા ચક્કાજામનું આયોજન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ખેડૂતોનો ઉગ્ર રોષ દેખાયો હતો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા। મારું નામ છે દાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાના પ્રમુખ છું। આજે સંયુક્ત ખેડૂત મહાસંઘ દ્વારા તારીખ 1-10 જે ખેડૂતોને લડતનો કાર્યક્રમ નક્કી કર્યો છે તેના ભાગરૂપ આજે 10 તારીખે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ભારત બંધ એટલે ખેડૂતો દ્વારા કામથી મુક્તિ અને સમગ્ર દેશના રસ્તાઓ ચક્કાજામ કરી અને ભારત બંધમાં જોડાવાના છે। ખેડૂતો આજે પોતાના ઉત્પાદનના ભાવ મળતા નથી તેનાથી ત્રસ્ત છે। ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળવા જોઈએ અને સરકારની નીતિઓના પરિણામ સ્વરૂપ ખેડૂતો દેવાદાર બન્યા છે અને દેવું નાબૂદ થવું જોઈએ। આ માંગ માટે આખા દેશના ખેડૂતો લડત લડી રહ્યા છે તેના ભાગરૂપ ઉપલેટામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા પણ આજે રસ્તા રોકો કાર્યક્રમ, ચક્કાજામ કાર્યક્રમ કરવાના છે અને ભારત બંધમાં પણ જોડાવાના છે। કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા।